नमस्कार। मध्यस्थ चेतातंत्रनी अंदर मगज अने करोड़रज्जु नो समावेश थाय छे एवुं आपणे समजी गया छे। आगळना लेक्चर में आपणे एनी शुरुआत पण करेली, एमां मगजना कार्य विशे आपणे थोड़ो घणो समजा अने लास्ट में एवुं आपणे कीधेलुं के मानव मगज ने छे मुख्य त्रण भागों में से विभाजित करवामां आवे छे। जेनी अंदर अग्र मगज, मध्य मगज अने पश्व मगज, आ रीते मगजना छे त्रण भाग पाड़वामां आवे छे। अग्र मगज, मध्य मगज अने पश्व मगज। एमां आपणे पहेला समझीए अग्र मगज विषे। आकृति मोटी छे एटले बोर्डमां जग्याना अभावे, कारण के आकृति दोरशो तो पछी लखाण व्यवस्थित आवशे नहीं, એટલે આકૃતિ હું અહીં અત્યારે દોરતો નથી અને સમય પણ આપણો ન બગડે તો આકૃતિ 21.4 એ તમે દોરવાની પ્રેક્ટિસ કરજો, બરોબર? જોઈ જોઈને દોરશો એટલે દોરાઈ જ જશે। અને એ આંતરિક રચના સમજાવતો આયામ છેદ છે, તો આપણે અગ્ર મગજ વિશે ભણવાનું છે અત્યારે। તેમાં અગ્ર મગજના જે ત્રણ ભાગ આપણને આપેલા છે એને આપણે ધ્યાનમાં લઈ અને આકૃતિ સાથે સમજતા જશું। તો અગ્ર મગજ છે એની અંદર ત્રણ ભાગનો સમાવેશ થાય છે। અગ્ર મગજના ત્રણ ભાગ એટલે કે બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને ત્રીજું હાયપોથેલેમસ। આ ત્રણ ભાગથી અગ્ર મગજની છે રચના થતી હોય તો આકૃતિની અંદર તમે આ ત્રણે ત્રણના સ્થાન જો, બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાયપોથેલેમસ નામની લેસન સાથે આકૃતિમાં આપેલું જ છે। એ ત્રણેય ભાગથી રચાતી મગજની જે રચના છે એ ભાગને આપણે અગ્ર મગજ તરીકે ઓળખશું। તો અગ્ર મગજનું જે બંધારણ છે એમાં આપણે આ ત્રણ ભાગને સમજવાના છે, બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાયપોથેલેમસ। જૂની ટેક્સ્ટબુકની અંદર અગ્ર મગજના ત્રણ ભાગ છે આ રીતે પાડવામાં આવતા, ધ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક અને આંતર મસ્તિષ્ક। આપણી ટેક્સ્ટબુકની અંદર આ રીતે ત્રણ ભાગ આપેલા છે અગ્ર મગજના, બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાયપોથેલેમસ। પરંતુ જૂના સિલેબસની અંદર અગ્ર મગજના ત્રણ ભાગ આ રીતે સમજાવેલા છે, ધ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક અને આંતર મસ્તિષ્ક। પછી આંતર મસ્તિષ્કની અંદર ત્રણ ભાગ બતાવેલા છે, એપિથેલેમસ, થેલેમસ અને હાયપોથેલેમસ। તો આ બાબતને પણ આપણે નોટ કરી લેશું, ત્યાં બાજુમાં લખી લેશું કે અમુક રેફરન્સ બુકની અંદર અગ્ર મગજના ત્રણ ભાગ આ રીતે પણ બતાવેલા હોય, ધ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક અને આંતર મસ્તિષ્ક।
પછી આંતર મસ્તિષ્કના આ ત્રણ ભાગ એપિથેલેમસ થેલેમસ અને હાઇપોથેલેમસ આપણી અત્યારે વર્તમાન ટેક્સ્ટબુકની અંદર અગ્રમગજના ત્રણ ભાગ આ રીતે છે એટલે આપણે આ જ રીતે ત્રણેય ભાગને સમજીશું પછી આ દ્રાણપિંડ શું છે એની પણ આપણે આગળ ચર્ચા કરી લેશું પણ અત્યારે આપણે બૃહદ મસ્તિષ્ક થેલેમસ અને હાઇપોથેલેમસ એના આધારે અગ્રમગજને સમજી તો પેજ નંબર 325 ઉપર જે અગ્રમગજનો પેરેગ્રાફ આપેલો છે એની અંદર આ ત્રણે ત્રણ ભાગની ચર્ચા કરેલી છે એમાં પહેલા વાત કરેલી છે બૃહદ મસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ આવું આખું નામ થશે ચાલો તો આકૃતિમાં પણ તમે જોઈ લો કે બૃહદ મસ્તિષ્ક એટલે કયો વિસ્તાર તો જે ઉપરનો આમ અર્ધગોળાકાર જે ભાગ આપ્યો છે ખાંચા ખૂંચી વાળો બરોબર એ બૃહદ મસ્તિષ્ક છે અને નામ નિર્દેશનમાં બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ પણ લખેલું છે તો એ ખાંચા ખૂંચી વાળો જે ભૂખરા રંગનો જે ભાગ છે એ આખો બૃહદ મસ્તિષ્કનો ભાગ છે બૃહદ મસ્તિષ્ક છે એ માનવ મગજનો મુખ્ય ભાગ બનાવે છે તે માનવ મગજનો મુખ્ય ભાગ બનાવે છે એટલે કે મગજનો સૌથી મોટો ભાગ એ આ છે બૃહદ મસ્તિષ્ક બૃહદ એટલે મોટું મસ્તિષ્ક એટલે મગજ તો આપણે જે અગાઉ વાત કરેલી મોટું મગજ નાનું મગજ એ મોટું મગજ જે આપણે કહીએ છીએ ખરેખર કયો ભાગ છે આ બૃહદ મસ્તિષ્કનો ભાગ છે જે આકૃતિમાં ભૂખરા રંગનો અને અર્ધ ગોળાકાર ખાંચા ખૂંચી વાળો જે આખો ભાગ છે એને કહેવાય બૃહદ મસ્તિષ્ક એક ઊંડી ફાટ બૃહદ મસ્તિષ્કને આયામ રીતે બે અડધા ભાગોમાં વિભાજિત કરે છે ઊંડી ફાટ બૃહદ મસ્તિષ્કને આયામ રીતે બે અડધા ભાગોમાં વિભાજિત કરે છે આખું જે આ બૃહદ મસ્તિષ્ક હશે એમાં વચ્ચોવચ્ચ એક આયામ ફાટ આવેલી છે એના કારણે બૃહદ મસ્તિષ્ક છે એ બે અડધા ભાગોમાં વિભાજિત થાય છે એક ડાબું અને એક જમણું જેને ડાબું અને જમણું બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ કહે છે જેને ડાબું અને જમણું બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ કહે છે ગોળાર્ધ શબ્દ એટલે કે અડધું ગોળ બરોબર અહીંયા સાઈડમાંથી તમે મારું મગજ જોતા હો વચ્ચેથી આમ ઊભી રીતે કટ કરેલ એ રીતે આકૃતિ છે તો બૃહદ મસ્તિષ્કનો ભાગ આમ અડધો ગોળ હશે અહીંયાથી આમ અહીંયા એટલે એને ગોળાર્ધ કીધું છે તો આખું જે બૃહદ મસ્તિષ્ક છે એમાં એક ઊંડી આયામ ફાંટ આવેલી છે ઊભી ખાંચ જેના કારણે એના બે અડધા ભાગ થાય છે એક ડાબો ભાગ અને એક જમણો ભાગ કે જેને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે હવે આ જે ગોળાર્ધ છે બંને એ સાવ આમ છૂટા નથી હોતો પણ બંને ગોળાર્ધ એકબીજા સાથે ચેતાતંતુઓની પટ્ટી દ્વારા જોડાયેલા છે બંને ગોળાર્ધ ચેતાતંતુની પટ્ટી દ્વારા જોડાયેલ છે જેને કેલોસમકાય
आकृति में जो है नाम लीडर्स समकाल कहे बन्ने गोलार्ध जे आम भी छूटा कारण के वच्चे कुंडी आयाम खाच है पण ई बन्ने गोलार्ध एक बीजा साथे गाढ़ रीते जोड़ायेला छे कोनी मदद थी एक चेतातंतु नी पट्टी नी मदद जेनु नाम आप्यु केलोसम काय तो आकृति में तमे जोई शको छो के आम जे आम वळांक वाळो जे शेप आपेलो छे अने नाम निर्देशन करेलू छे केलोसम काय आ तो आम छेद वाळी आकृति छे एटले बाकी शुं हशे के आ जे छे ए बृहद मस्तिष्क गोड़ा छे आ बीजो आवी रीतना आम जॉइंट हशे तो आ जे चोक छे ई चोक आम बन्ने ने आम पकड़ी राखे छे अंदरनी बाजू बराबर समझवानी कोशिश करजो तो आवा तो चेतातंतुना पट्टाओ आम घणा बधा हशे के जे आ बन्ने गोड़ाने एकबीजा साथे जकड़ी राखे छे ए एना कारणे जे त्यां अंदर पट्टी रचाई छे एने शुं कहेवाय केलोसम काय तो जे चेताकोषो हशे चेतातंतुनी ज पट्टी छे एटले चेताकोषो जेमां हशे तेमां अर्धो चेताकोषनो भाग आ बृहदमां आम खूपेलो हशे अर्धो छे आमां आम खूपेलो हशे एवी रीतना आम चेतातंतुनी एक पट्टी रचायेली हशे जेने कहेवाय केलोसम काय आ केलोसम कायनी मददथी बन्ने गोलार्ध एक बीजा साथे जोड़ायेला होय मस्तिष्क गोलार्ध ने घेरता कोषोना स्तर ने मस्तिष्क बाह्यक कहे छे मस्तिष्क गोलार्ध ने घेरता कोषोना स्तर ने मस्तिष्क बाह्यक कहे छे लेकिन मगजनी सौथी उपरनु जे आवरण छे के जे कोषोथी घेरायेलो हशे तो ए गोळार्धनी उपर जे कोषोनो स्तर छे एना कारणे जे आवरण बने छे एने कहेवाय मस्तिष्क बाह्य ते निश्चित गर्तोमां बदलाय छे गर्तोमां एटले के खाडा तो जे गोळार्ध वाळो जे भाग छे बृहद मस्तिष्क गोळार्ध तो એમાં તમે જો આમ ખાંચો ખાંચો એવી બધી આમ રચનાઓ આપેલી છે તો આ બધી શું છે ખાંચ છે ગળીમય રચનાઓ છે આખું જે બૃહદ મસ્તિષ્ક છે ઉપરનું એ જે ગોળાર્ધ છે તો એ ગુચળામય રચના છે બુખરા દ્રવ્ય તો આ જે ખાંચો રચાય છે એને કહેવાય ગર્તો એટલે કે એવા ગર્તોમાં બદલાયેલું હોય છે એમાં ઘણા બધા ખાડાઓ આવેલા છે मस्तिष्क बाह्यक ने तेना भूखरा देखावना संदर्भ में भूखरो द्रव्य कहे छे हवेनी जे वात छे बहु खास समझवा जेवी छे आजे लोहद मस्तिष्क जे छे एनो देखाव केवो छे एनो रंग केवो छे भूखरो ई भूखरा देखावने कारण तेना भूखरा देखावने कारण भूखरो द्रव्य पण कहे हवे खास समझवा जेवी वात छे के आ छे बृहद मस्तिष्क गोळार्ध छे एमां आवा गर्त खाडाओ आवेला छे खाचो हवे आखुं मगज बनेलुं छे सन चेताकोष એટલે હું અહીં એક ચેતાકોષ દોરું છું મગજ તો શેનું બનેલું છે અસંખ્ય ચેતાકોષો હવે આ જે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધનો જે ભાગ છે એ ભૂખરા રંગનો શા માટે દેખાય છે એ ભૂખરા રંગનો એટલા માટે દેખાય છે કે મગજની રચના જેટલા ચેતાકોષો આવેલા છે એ બધા ચેતાકોષના જે કોષકાય હોય એ કોષકાય બૃહદ મસ્તિષ્કમાં ગોઠવાયેલા હોય અને એ બધાના જે ચેતાક્ષ હોય એ આમ
અંદરની તરફ ગોઠવાયેલો, એટલે મેં જે આ ચેતાકોષ દોર્યો છે આ જ રીતે બધા ચેતાકોષો આમ ગોઠવાયેલા હોય, એનો ચેતાક્ષ આમ નીચે હોય અને કોષકાયનો ભાગ ક્યાં હોય, આ બૃહદ મસ્તિષ્કમાં. પરિણામે કોષકાયનો રંગ ભૂખરો છે, તો એક સાથે ઘણા બધા ચેતાકોષના કોષકાય અહીંયા ભેગા થયા છે અને બધાનો રંગ ભૂખરો છે, એટલે બૃહદ મસ્તિષ્કનો રંગ કેવો દેખાય છે, ભૂખરો. ફરીથી બોલું છું કે બૃહદ મસ્તિષ્કની રચનામાં મગજમાં જે ચેતાકોષો આવેલા છે એ બધા ચેતાકોષના કોષકાય આ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધમાં ગોઠવાયેલા હોય છે, અને કોષકાયનો રંગ કેવો છે, ભૂખરો. તો એક સાથે ઘણા બધા ચેતાકોષના કોષકાય ત્યાં સંગઠિત થયા છે, ભેગા થયા છે, એના કારણે એ આખો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ કેવા રંગનો દેખાય છે, ભૂખરા રંગનો, કારણ કે ત્યાં કોષકાયના ભાગો આવેલા છે. અને અંદરનો તમે ભાગ જુઓ તો એ બધો સફેદ દેખાશે, શું કામ, તો ત્યાં બધા ચેતાક્ષ છે એ એકત્રિત થયેલા છે, મજ્જિત ચેતાક્ષ, કે જેમાં સફેદ રંગનું મજ્જા પડ આવેલું છે. તો બધા ચેતાક્ષ આ જગ્યાએ એકત્રિત થયેલા છે, એટલે નીચેનો ભાગ કેવો દેખાશે, વ્હાઈટ દેખાશે, કે જેને આપણે શ્વેત દ્રવ્ય તરીકે ઓળખીશું. ચેતાકોષકાયો અહીં સંકેન્દ્રિત થઈ રંગ આપે છે, બરોબર, જે મેં વાત કરી એ મુજબ. મસ્તિષ્ક બાહ્ય પ્રેરક વિસ્તારો, સંવેદી વિસ્તારો અને મોટા વિસ્તાર, કે જે કાર્યમાં ના તો સંપૂર્ણ સંવેદી કે ન તો પ્રેરક હોય, તેઓને ધરાવે છે. હવે આ જે મસ્તિષ્ક બાહ્યકનો જે વિસ્તાર છે, તો ત્યાં કેવા કેવા પ્રકારના કેન્દ્રો આવેલા છે. આપણે અગાઉ કીધું ને કે મગજ એક નિયંત્રણ તંત્ર તરીકે કામ કરે છે, તો જુદા જુદા પ્રકારની સંવેદનાઓ આવતી હોય તો એ સંવેદનાઓ મગજ સુધી પહોંચતી હોય, પણ મગજ પાસે એવા કેન્દ્ર વિસ્તારો તો હોવા જોઈએ ને. તો મગજ પાસે છે, એટલે કે જે બાહ્યક છે એની પાસે પ્રેરક વિસ્તારો, મસ્તિષ્ક બાહ્યકમાં પ્રેરક વિસ્તારો, સંવેદી વિસ્તારો, આ બધું ચેતાકોષથી જ બનેલું હશે, અને મોટા વિસ્તાર કે જે સંપૂર્ણ સંવેદી કે પ્રેરક નથી. આવા ત્રણ પ્રકારના વિસ્તારો, પ્રેરક વિસ્તારો એટલે ચાલક વિસ્તારો, સંવેદી વિસ્તારો એટલે કે જે સંવેદનાઓ ગ્રહણ કરતા હોય, અને પ્રેરક વિસ્તારો કે જે ઓર્ડર આપતા, અને અમુક અમુક મોટા વિસ્તારો કે જે સંપૂર્ણ સંવેદીય નથી અને સંપૂર્ણ પ્રેરક પણ નથી, એટલે કે મિશ્ર પ્રકાર. તો આવા ત્રણ પ્રકારના વિસ્તાર, પછી ત્રણ પ્રકારના એટલે ખાલી ત્રણ નહીં, ત્રણ પ્રકારના કીધા છે. પ્રેરક વિસ્તારો પણ ઘણા બધા હશે, સંવેદી વિસ્તારો પણ ઘણા બધા હશે, અને મોટા વિસ્તારો કે જેને સંગઠન વિસ્તારો કહેવાય એ પણ ઘણા બધા હશે. આ વિસ્તારોને સંગઠન વિસ્તારો કહે છે, જે જટિલ કાર્યો જેવા કે આંતર સંવેદી સંગઠનો, યાદશક્તિ અને વાતચીત માટે જવાબદાર છે. આ જે સંગઠન વિસ્તારો છે, મોટા વિસ્તાર, તે શરીરની અંદરની જે કંઈ સંવેદનાઓ હોય, બાહ્ય નહીં પણ જે આંતરિક સંવેદનાઓ છે એનું એ નિયમન કરતા હોય. આપણે કોઈ સાથે વાતચીત કરીએ છીએ તો એ વાતચીતના જે હાવભાવ છે એ બધું આ વિસ્તારો દ્વારા છે એ નિયંત્રિત થતું હોય છે. સાથે સાથે યાદશક્તિ આપણી કેવી છે, કેટલું યાદ રહેશે, એ પણ એ વિસ્તારોને આધીન છે. આ પથના તંતુઓ મજ્જા આવરણ દ્વારા આવૃત હોય છે, જે મસ્તિષ્ક ગોળાર્ધનો અંદરનો ભાગ બનાવે છે. તેઓ સપાટીએથી અપારદર્શક સફેદ દેખાય છે, તેથી તેને શ્વેત દ્રવ્ય કહે છે. એટલે આ જે વિસ્તારો આવેલા છે એ વિસ્તારોના ભાગમાં
ચેતાકોષના હમણાં જે આપણે અહીંયા આકૃતિ દોરી હતી એના જે ચેતાક્ષ હતા એ બધા વિસ્તારોમાં ગોઠવાયેલા હોય, એટલે પરિણામે શું થાય કે ત્યાં મજ્જિત ચેતાક્ષ ગોઠવાયેલું છે અને મજ્જિત ચેતાક્ષમાં સફેદ રંગનું મજ્જાપળ આવેલું હોય છે, એના કારણે એ વિસ્તારોનો ભાગ બધો કેવો દેખાય, સફેદ, જેને આપણે શ્વેત દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. એટલે બૃહદ મસ્તિષ્ક બાહ્યકનો જે વિસ્તાર છે એને ભૂખરું દ્રવ્ય કહેવાય, અને અંદરનું જે આ બધા અલગ અલગ જે વિસ્તારો છે એ બધો શ્વેત દ્રવ્ય કહેવાશે. એની પાછળનું ફરીથી કહી દઉં છું કારણ કે બૃહદ મસ્તિષ્ક બાહ્યકમાં ચેતાકોષના ચેતાકોષ કાયો બધા ગોઠવાયેલા હોય કે જેનો રંગ ભૂખરો છે, પરિણામે બાહ્યકનો રંગ ભૂખરો છે, અને જે અલગ અલગ સંવેદી પ્રેરક વિસ્તારો છે ત્યાં ઓલા ચેતાકોષના બધા ચેતાક્ષ ગોઠવાયેલા હોય, મજ્જિત ચેતાક્ષ, વારંવાર બોલું છું મજ્જિત ચેતાક્ષ, એટલે કે મજ્જાપળયુક્ત કે જે સફેદ રંગનું છે, અપારદર્શક, એના કારણે આ વિસ્તારો બધા સફેદ રંગના દેખાય, જેને આપણે શ્વેત દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. ચાલો, તો આટલી વાત હતી એ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. ત્યાર પછીની એક લાઈન છે એ થેલેમસ માટેની છે, જે એનો બીજો ભાગ છે, અગ્ર મગજ. તો આકૃતિમાં તમે જો થેલેમસ જ્યાં લખેલું છે, હવે થેલેમસ જે લખેલું છે ને એનો જે એરો જ્યાં સુધી પહોંચ્યો છે એ કદાચ દૂધિયા રંગનો જે ભાગ છે એ થેલેમસ નથી, એ શું છે, તૃતીય ગુહા છે. એટલે કે મગજની અંદર એવા ચાર અવકાશો હોય, એમાંનો આ ત્રીજો અવકાશ છે, એ કેલોસમ કાય નો પટ્ટો આમ જેને ઢાંકે છે, અને વચ્ચે જે થેલેમસનો એરો આપ્યો છે એ એરો જ્યાં ટચ થાય છે એ ભાગ થેલેમસ નથી, પણ એની જે બાજુઓના ભાગ છે ડાબી અને જમણી બાજુ એ થેલેમસ છે. રેડી, એટલે જોજો હું શેની વાત કરું છું કે અહીં થેલેમસનો જે એરો ટચ થાય છે આ શું છે, તૃતીય ગુહા છે, પણ એની જે આ બાજુઓ છે એ બાજુઓને થેલેમસ કહેવાશે. આ વચ્ચેનો ભાગ તો શું છે, તૃતીય ગુહા છે, ત્યાં તમારે નામ નિર્દેશન કરવું હોય તો કરી શકો છો. એટલે સમજો કે આ થેલેમસ લખ્યું છે તો થેલેમસનો એરો અહીંયા ટચ થાય છે, એટલે આ ભાગ થેલેમસ નથી, થેલેમસનો ભાગ એ આ સાઈડની બાજુઓને થેલેમસ કહેવાશે, વચ્ચેનો ભાગ જે દૂધિયા કલરનો આપ્યો હશે તમને એ શું છે, તૃતીય ગુહા છે. એટલે જરા અસમજણ ન થાય એનું ખાસ આપણે ધ્યાન રાખશું. તો બૃહદ મસ્તિષ્ક આવરણથી ઘેરાયેલ રચનાને થેલેમસ કહે છે, બૃહદ મસ્તિષ્ક આવરણથી ઘેરાયેલ રચનાને થેલેમસ કહે છે. એટલે તૃતીય ગુહાની જે બાજુઓ છે એને થેલેમસ કહેવાશે, જે સંવેદી અને પ્રેરક સંદેશાઓ મુખ્ય સનિયમન કેન્દ્ર છે, તે સંવેદી અને પ્રેરક સંદેશાઓ મુખ્ય સનિયમન કેન્દ્ર છે. આપણને ટેક્સ્ટ બુકમાં આટલી માહિતી જ આપેલી છે થેલેમસ, પછી વળી જે વાત ચાલુ થાય એ હાઇપોથેલેમસની છે, પણ અગ્ર મગજના ભાગોની વાત કરતા પહેલા મેં તમને કીધેલ કે જૂના સિલેબસની અંદર અગ્ર મગજના જે ત્રણ ભાગ આપ્યા છે એમાં દ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતર મસ્તિષ્ક, પછી આંતર મસ્તિષ્કની અંદર ત્રણ ભાગ આપ્યા, એપિથેલેમસ, થેલેમસ
અને હાઇપોથેલેમસ. તો એ હું આંતર મસ્તિષ્કના ત્રણેય ભાગોની વાત કરું એટલે આપણને આ થેલેમસ વિશે થોડીક વ્યવસ્થિત છે આપણને માહિતી મળી શકે. તો હમણાં જ મેં તમને જે આકૃતિ બતાવીને કીધું તૃતીય ગુહા એટલે કે ત્રીજા નંબરનો મગજની અંદર આવેલો અવકાશ ખાલી જગ્યા. આપણે કહીએ છીએ ને કે મગજ ખાલી છે એટલે એ ચાર જગ્યાએ ખાલી હોય મગજ, એમાં તમે કેટલું ભરી હો. તો આ જે તૃતીય ગુહા છે એ આંતર મસ્તિષ્ક છે એની આપણે વાત કરીએ જેથી કરીને આ થેલેમસ ક્લિયર થાય આપણે. તો આંતર મસ્તિષ્ક એટલે અંદરનું મગજ, ટૂંકમાં એ અંદરનું મગજ એટલે કહ્યું જે તૃતીય ગુહા છે જે મેં હમણાં તમને બતાવી, એ તૃતીય ગુહાને ઘેરતો જે ભાગ છે એની ફરતે આવેલી જે રચના છે એ આંતર મસ્તિષ્ક છે. આવેલ રચના. તો હવે જે અવકાશ છે એ ગુહા જે છે તો એ ગુહાની જે છત હોય તૃતીય ગુહાની છત એટલે જે ઓલો કેલોસમ કાયનો પટ્ટો છે એની નીચેનો જે ભાગ છે કે જે આ તૃતીય ગુહાની છત બનાવે છે તે છતને એપિથેલેમસ કહેવાય. ગુહાની છતને એપિથેલેમસ કહે છે. આ તમે ક્યાંક નોટ કરીને રાખજો. પછી એની જમણી અને ડાબી બાજુ છે, જમણી અને ડાબી બાજુ ને થેલેમસ કહે છે. આપણે જે આ થેલેમસ ની વાત કરવા જઈએ છીએ એ તો એની જે બાજુઓ છે જમણી અને ડાબી બાજુ એને થેલેમસ કહેવાય. અને તળિયાને, તૃતીય ગુહાનું જે તળિયું છે એ તળિયાને હાઇપોથેલેમસ કહે છે. હાઇપોથેલેમસ છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે જે આપણે 22મા ચેપ્ટરમાં સવિસ્તાર ભણવાની થશે. તો આટલી વાતને આપણે થેલેમસ સમજતી વખતે મગજમાં રાખશું. આટલા ભાગને આપણે આંતર મસ્તિષ્ક તરીકે ઓળખીએ કે જેની અંદર થેલેમસનો સમાવેશ થઈ જાય છે. તો એ તૃતીય ગુહાની ફરતે આવેલ રચના એટલે આંતર મસ્તિષ્ક કેનાથી બને છે તો એ આ ત્રણ વસ્તુથી, કે ગુહાની છતને એપિથેલેમસ કહેવાય, જમણી અને ડાબી બાજુને થેલેમસ કહેવાય અને તળિયાને હાઇપોથેલેમસ કહે છે. તો આ બીજો ભાગ થેલેમસની વાત. ત્રીજા ભાગ હાઇપોથેલેમસ વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.